ડૉક્ટરના આજના ખાસ અહેવાલમાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તો, બટેટા એક એવી વસ્તુ છે કે જેને ગરીબ લોકો પણ ખાય છે, સાથે સાથે અમીર લોકો પણ ખાતા હોય છે। બટેટાને ખાસ તો શાકમાં કોહિનૂર કહી શકાય, કારણ કે આજે હર બે શાકમાં એક શાક બટેટાનું હોય છે। ત્યારે ખાસ આજના અહેવાલની અંદર આપણે બટેટા વિશે ઘણી બધી માહિતી મેળવવાના છીએ। બટેટાના ઉત્પાદનથી લઈ અને બટેટામાંથી મળતી અલગ અલગ પ્રકારની ફૂડ પ્રોડક્ટ વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ બટેટાની ઉત્પાદનથી લઈ અને ફૂડ પ્રોડક્ટ સુધીની સફર। બટેટા એ એવી વસ્તુ છે જે આજે લોકોના રોજબરોજના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે। ભારતભરના મોટા ભાગના રાજ્યોમાં બટેટાનું ઉત્પાદન થાય છે, જેમાં માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં બટેટાની આવક અને તે પ્રમાણેનું વેચાણ થતું રહે છે। તો આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીનું શું કહેવું છે। धर्मेन्द्र पारेख 25 वर्ष थी। नहीं, नवा बटेटा जी चालू ज नहीं, हवे चालू थशे 15 दिवस पछी। नवा बटेका खावामां थोड़ा गरजट्टा आवे अने नवा सारा जूना बटेका सारा खावामां आवे। अत्यारे भाव 200 थी लईने 325 रुपया लगी बटेका वेचाय छे। बधाय खरीदी करवा रेग्युलर ग्राहक ज आवता होय छे अने रेग्युलर ग्राहक ज बधाय बादशाह पोखराज बधाय अलग अलग भावना होय होनी रीते जेने जे खपता होय लई जाय। हाँ, लई उत्पादन ओछू थशे, आवतुं वर्ष आना करता वधारे सारू रहेशे एवुं लागे छे। बटेकानुं उत्पादन ओछू थशे तो भाव सारा रहेशे। अत्यारे राजकोटमां वधारे पड़ता डीसाथी ज बटेटा 10 महीना तो डीसाना ज बटेटा चाले छे। 12 महीना टोटल बटेटानो वेपार चालू होय ने एमांथी 2 ज महीना बहारना माल आवे, जेमां पंजाबथी आवे अने यूपीथी आवे, पण वधारे पड़ता बटेटा डीसाथी ज बधुं मेन्टेन थाय छे अने महीनो डेढ़ महीनो विजापुरथी आवे त्यारे नवानी सीजन होय त्यारे। रोजनी बटेटानी जे आवक छे ए केटली होय छे अंदाजे? वधारे पड़ती आखी मार्केट थईने 20 થી 25 गाड़ी। खास तो नवा बटेटा अने जूना बटेटा बेयमां शुं फेर होय छे? नवा बटेटा तो अहींया थोड़ो टाइम ज चाले छे, 1 महीना जेवा ज पंजाबना, पछी जेम जूना थता जाय पाकट थता जाय एम स्टोरेज में जाय अने स्टोरेजना बटेटा पूरा 12 महीना चाले छे। खास अत्यारे कई कई जातना बटेटा अहींया? अत्यारे वधारे पड़ता राजकोटमां बादशाह अने पोखराज बे ज बटेटा वधारे चाले छे अने वधारे पड़तुं उत्पादन डीसामां ज थाय छे। बादशाह ने बीजो तमे जे कीधा पोखराज ई बन्नेमांथी वधारे कया प्रख्यात छे बटेटा वेचवा? ना, एमां एवुं छे बादशाह छे ने टकाव आवे छे अने पोखराज छे ई 2-3 दिवसमां बगड़वा मांडे छे, એટલે વધારે પડતું ટકાવ રાખવા માટે બાદશાહ સારું છે અને જે પોખરાજ છે એનો ભાવ વ્યાજબી હોય એટલે ગ્રાહકો વધારે પડતા એ બી પસંદ કરે છે। બટેટા એ ગરીબ પણ ખાઈ શકે છે અને અમીર લોકો પણ, એટલે જ તો આપણે ત્યાં હર બે શાકમાંથી એક શાક બટેટાનું હોય છે। બટેટામાંથી હાલ ઘણી બધી ફૂડ આઇટમો તેમજ ફરસાણ બનાવવામાં આવી રહ્યા છે, જેમ કે ઘૂઘરા, પકોડા, સમોસા, વડાપાવ, ચેવડો, પાણીપુરી વગેરે। આમ હર કોઈ નાના બિઝનેસથી લઈ મોટા ફૂડ બિઝનેસમાં બટેટા પોતાનું આગવું સ્થાન ધરાવે છે। આ તકે રાજકોટના પ્રખ્યાત રસિકભાઈ ચેવડાવાળાની શોપ પર જઈએ અને જાણીએ કે તેમનું શું કહેવું છે। મારું નામ રાજુભાઈ ચેવડાવાળા, રસિકભાઈ ચેવડાવાળા અમારી છેલ્લા 50 વર્ષથી શોપ છે અને રાજકોટમાં અમારી 6 શોપ છે અને વર્ષોથી અમારો ચેવડા વેફર્સ ચટણી અને પેટીસમાં સારું એવું નામ છે. જૂના બટેટાનો સ્ટોક તો હવે બહુ ઓછો રહ્યો છે અને નવા બટેટાનો હવે શરૂઆત છે તો એના ઉપર જ ધ્યાન આપીએ છીએ. ક્વોલિટી મેન્ટેન માટે થઈને વેફર્સની બટાકાની ક્વોલિટી આખી અલગ આવતી હોય છે અને એના માટેના પ્રિઝર્વેટિવ કોલ્ડ સ્ટોરેજ હોય છે જે ત્યાંથી જ અમે ખરીદી કરતા હોય છીએ કે તેમાં સુગર ન હોય અને વેફર્સ વ્હાઇટ બનતી હોય એ રીતે નહીં આખી ક્વોલિટી મેન્ટેન કરતા હોય છે. રોજ અમે 2 ટન જેવું બટાકાનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને વેફર્સ ચેવડો અને પેટીસ. બટાટામાંથી બનતી વેફર્સની વાત કરીએ તો પહેલું નામ બાલાજી વેફર્સ જ યાદ આવે. બાલાજી વેફર્સ દ્વારા ઘણી બધી ફ્લેવર્સમાં વેફર બનાવવામાં આવી રહી છે અને આટલા વર્ષો પછી પણ લોકો બાલાજીની વેફર્સ ખાવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ બાલાજી વેફર્સના ઓનર ચંદુભાઈ વિરાણીનું શું કહેવું છે. પહેલાં તમે બટાકાની વાત કરી તો બટાકા એવી વસ્તુ છે કે માણસને જે શરીરની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડતું બટાકા છે. બટાકા એવી વસ્તુ છે ગરીબ પણ ખાઈ શકે છે, અમીર પણ ખાઈ શકે છે. બટાકા એવી વસ્તુ છે કે ઓલ વર્લ્ડમાં ઇન્ડિયન પણ ખાઈ શકે છે અને બહારના અબ્રોડના દેશવાળા પણ ખાઈ શકે છે. બટાકા છે એ માનવ માત્રને જીવન પૂરી પાડતી વ્યક્તિ બટાકા છે. હવે વાત કરી તમે કે ભાઈ બટાકા અને વાત કરીએ રાજકોટની તો આ ગોરધનદાસ અને રસિકદાસ ચેવડાવાળાથી પ્રખ્યાત હતી એ વાત 100% સાચી છે. એ લોકો નંબર 1 થાલામાં વેચી અને નામ બનાવેલું હતું અને એ ટાઈમે એ સમય હતો અને એ સમયથી આગળ અમે વિચાર્યું કે આ આવું કરે છે તો આપણે પેક ફૂડ બનાવીએ. નો ડાઉટ હું જ્યારે સ્ટાર્ટિંગમાં પેક ફૂડ બનાવી અને સિનેમાની અંદર કેન્ટીન હતી અને બહાર માર્કેટ કરતાં અમે પોતે વેચવા જતા ત્યારે બહુ અમને તકલીફો પડતી કારણ કે એ ટાઈમે દરેક લોકો થાલામાં ખુલ્લો પેકેટ ખુલ્લો ખોરાક જે ચેવડો ને વેફર્સ વેચતા એ સમય એ હતો અને એ ટાઈમે એ લોકોને વિશ્વાસ બેસતો કે ખુલ્લું છે એ જ ફ્રેશ છે, પેક છે એ વાસી છે, ક્યારે પેક કરેલું છે. પણ અમે સમયની સાથે ચેન્જ કર્યું, સારી ક્વોલિટી બનાવી, સારું પેકિંગ કર્યું, સારું માર્કેટિંગ કર્યું. સમય બદલતો ગયો અને સમયની સાથે અમે બદલતા ગયા એટલે આજે પેક ફૂડ તમે જાણો જ છો કે પેક ફૂડ ખવાય છે અને પેક ફૂડમાં ઘણા એવા સારા નામ બનેલા છે અને તમે જોયું હશે કે અમારા પછી જે નમકીનની સારી કંપનીઓના સારા રેટ મળેલા છે તો એ અમે એક સફર શરૂ કરી હતી તો એ અમે એમ માનીએ છીએ કે રાજકોટ માટે એક રાજકોટના લોકો માટે અમારું પ્રથમ પગલું અને એની પાછળ ઘણો બધું ફાયદારૂપ નીવડું છે એવું માની શકીએ. તમે પેક ફૂડની વાત કરી કે લોકોને વિશ્વસનીયતા નહોતી તો ક્યાંક અત્યારના પણ લોકોને એવું છે કે પેક ફૂડ ક્યારે પેક કરેલું હશે, આ એક્સપાયરી ડેટ ઉપરના તે બધા લોકો ઘણા નથી જોતા હોતા તો એ સમય. અને બીજું એ કે અત્યારે બાલાજી ઉપર જે પેક ફૂડ હોય છે એની પર લોકોને સૌથી વધારે ટ્રસ્ટ બેઠેલો છે બાલાજી ઉપર. તો બાલાજી કેવી રીતે એની ગુણવત્તા પોતાની જાળવી રાખે છે? હા, પહેલી વસ્તુ તો એ છે કે એ સમય એવો હતો કે ત્યારે આટલા રોડ ઉપર પોલ્યુશન નહોતું, રોડ ઉપર એટલી ડસ્ટ નહોતી, રોડ ઉપર એટલે ધુવાડો નહોતો, ખુલ્લામાં એટલી પાર્ટિકલ નહોતા ઉડતા એટલે ખુલ્લા ખોરાક ખાવા હિતાવર હતા. આજે ખુલ્લા ખોરાક ખાવા હિતાવર નથી એટલે સમય પરિવર્તન બદલ્યું એટલે સમય સાથે અમે બદલ્યા એટલે हाँ बदलवामां घणुं बधुं करवुं पड़े कारण के पैक करो अने खुल्लू राखो एनी अंदर प्रोडक्शन में जमीन आसमान फरक राखवो पड़े। कोईपण प्रोडक्ट पैक करो छो त्यारे एनी अंदर पूरुं पाकेलुं होवुं जोईए, सारी क्वॉलिटी होवी जोईए। पैकिंग छे ए अंदर माल गयो एटले एवुं तो नथी के बगड़तो माल ने अटकावी शके अने बगड़ेला माल ने सारो बनावी शके, एवुं क्यांय टेक्नोलॉजी नहीं बनती। पण पैक करती वक्त जे सारो माल पैक करो तो जी लाइफ आपी सके छे। एटले दरेक लोको पैकिंग में सफल न थई सके, एना माटे घणो बधो एक्सपीरियंस मेळवो पड़े। तो अमारी पासे आजे 44 वर्षनो एक्सपीरियंस छे। ए 44 वर्षनो एक्सपीरियंस एवुं कहे छे कि आ वस्तु केवी छे, आ क्वॉलिटी रॉ मटीरियल थी मांडी पैकिंग अने जे दरेक मसाला ऑइल ये सारी उच्च गुणवत्ता अमे वापरीए छीए। उच्च गुणवत्ता एटले ए टेस्टिंग अमारी पासे माइक्रो लेबोरेटरी पण छे। ए दरेक समय समय ए चेक पोस्टमांथी क्वॉलिटीना चेक पोस्टमांथी पास थई अने टके एवुं आपीए छीए एटले आ लोको खरीदे छे, एटले पैक फूड चाले छे। बात करिए कि आपने जो नमकीन जो खास कर बटेटा है, बटेटा बालाजी कोईपण प्रोडक्ट लीए 12 मास एक ज सरखो टेस्ट आए, क्यारे चेन्ज केवुं नथी। तो एक जो बटेटानी जो क्वॉलिटी है एनी आपणे ग्रेडिंग प्रमाणे केवी रीते लई आववामां आवे छे, केवी रीते जाळवी राखवामां आवे छे। एक तो बटाका वेफर्सना एक स्पेशियल क्वॉलिटीना अलग होय छे, खावाना बटाका अने प्रोसेस चिप्स पोटेटो एकदम डिफरन्स होय छे। खावाना बटाका अमारी भाषा में एकदम रद्दी कहेवाय। आ स्पेशियल क्वॉलिटीना बटाका होय थोड़ाक एने आम 80-90% ऑर्गेनिक पार्ट तरीके गणी शकाय कारण के एकदम वधारे नेचरल खातर वापरेलुं होय जे गोबर अने छाण मूत्रथी, वधारे फर्टिलाइजर ना आप्युं होय, वधारे दवा न होय, एने कारणे ए एक ऑर्गेनिक टाइप बटाको होय छे अने ए कोल्ड स्टोरेज में ए रीते अमारे राखवुं पड़े छे। जे खावाना बटाकानो स्टोर अने आ जे प्रोसेस बटाकानो स्टोर एवो होय छे कि आपणे जेम फ्रेश हवा जोईए छे एम बटाकाने अमारे 24 કલાક में एक वखत जे रातना 3-5 अंदर एकदम शुद्ध हवा होय छे क्लाइमेट में, ये टाइमे अमारे अंदर जे बटाकाए श्वास लीधो होय ए श्वासोश्वासनी हवा बहार काढी अने फ्रेश हवा आपीए छीए। एटले बटाकू एक जीवतुं बटाकू छे, एक जीव बराबर बटाकू छे एवी क्वॉलिटी અને એવા જ અમારા પ્રોસેસિંગ માટેના પ્લાન્ટો છે એટલે એ એકદમ ડિફરન્સ ક્વોલિટી હોય છે। એટલે એ આ બધું દરેક ક્ષેત્રે જે કોલ્ડ સ્ટોરેજ ને કિસાન સુધી સારું ઓર્ગેનિક બટાકું વાવવું એ આખરી તો એક 44 વર્ષના એક્સપિરિયન્સનો આધાર છે। તો કે દર વર્ષે તમે જેમ હમણાં વાત કરી કે કોલ્ડ સ્ટોરેજ ના હતી તે દર વર્ષે એ સરખો વરસાદ નથી થતો, તો આ વખતે જે ઓછો વરસાદ થયો છે તો આપણે કેવી રીતે સ્ટોરેજ કરીએ છીએ બટેટાને કોલ્ડ સ્ટોરેજ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે? એટલે गुजरात में ओछो वरसाद थयो होय तो एमपी में होय, एमपी में ओछो वरसाद थई गयो तो यूपी होय, यूपी में ओछो वरसाद होय तो महाराष्ट्र से, महाराष्ट्र में ओछो वरसाद होय तो कर्नाटक छे। एटले बटाका एवुं नथी के एक ज राज्य में पाके छे, पंजाब में पण पाके छे तो क्यांक ने क्यांक सारो पाक होय। कदाच 2-3 राज्य में पाक निष्फळ गयो होय तो नो डाउट अमने ख्याल पड़ी जाए, क्लाइमेटनी एडवांस ज ख्याल पड़ी जाए कि आ वर्षे क्लाइमेट सारू नथी, वरसाद सारा नथी, थोड़ा ऊँचा भाव में अमे स्टोर वधारे करी लई एटले एक सरखी क्वॉलिटी ने एक सरखा रेट आखू वर्ष जळवाई रहे। मेन तो आधार क्वॉलिटीनो होय ए अमे अमारुं जे स्टोरेज करी ज राखीए आखा वर्षनुं जे प्रमाणे पाकना आधारे निष्फळताना कोई राज्य में गयुं एना आधारे अमे स्टोर करी राखीए छीए। તમે ક્વોલિટીની વાત કરી ત્યારે અત્યારના મલ્ટીનેશનલ જે કંપની છે પેપ્સીકો એ પંજાબમાં કરાવે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, તો એવી રીતે ગુણવત્તા જાળવી રાખવા માટે આપણે કંઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવીએ છીએ ને. અમે ગુજરાતમાં કરાવીએ છીએ, એમપીમાં કરાવીએ છીએ, થોડા યુપીમાં કરાવીએ છીએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો કરાવવા જ પડે અમારે. અને આ જે પેકેજ ફૂડનું છે આવતા દિવસમાં કેવા કેવા નવા ચેન્જીસ આવશે? બાલાજી લોકોને ટેસ્ટ પ્રમાણે અત્યારનું તો ઓલરેડી ડેવલપ કરતું આવ્યું જ છે જે રીતે જોઈએ છે, પણ આવનારા સમયમાં કેવી રીતનું આપશે? સમય કોઈ દિવસ ઊભો નથી રહેતો. આવતા સમય, આજે જે સમય છે એ અમે આ શરૂ ક્યાં કર્યું ત્યારે એક સપને પણ ખ્યાલ નહોતો કે આટલો બધો સમય ફાસ્ટ આવશે. આવતો સમય કેટલો ફાસ્ટ આવશે તો સમય જ કહી શકશે, પણ સમયની સાથે ચાલી શકશે એ જોઈ શકશે, અને બાકી યા તો એની સાથે રહી શકશે, અને બાકી તો એની સાથે રહી શકવું અઘરું છે. દરરોજ સમય ફરતો જતો હોય છે, તો સમયની સાથે જ્યારે અમે ક્વોલિટી ચેન્જ કરીએ, સમયની સાથે પ્રોડક્ટો નવી નવી આપતી રહેવી પડે છે, સમયની સાથે ફૂડના નિયમો ઘણા બધા ચેન્જ થતા હોય છે. એટલે એ ચેન્જ એટલે સમયની સાથે કેટલો સમય એ તો સમય જ બતાવશે, પણ અમારી પેઢી દર પેઢી અત્યારે તો સમયની સાથે ચાલવા તત્પર છે. અત્યારના જે બાલાજીનું છે પ્રોડક્ટ એ ડોમેસ્ટિક લેવલ એકદમ બાલાજીનું નામ બની ગયું છે. અને બીજી વાત કરીએ તો અત્યારે પ્લાસ્ટિક પેકિંગમાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જો અત્યારના છે જાય જ છે બાલાજી, પણ જે રીતે કહીએ કે પેકિંગમાં આવનારા સમયમાં કોઈ ચેન્જ, જેમ કે અત્યારના જે ઘણી બધી આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટો પેકિંગમાં ફેરફાર કરે છે અથવા તો એનો બીજી રીતના હોય, તો એ રીતે કોઈ પેકિંગમાં તો જે દરેક લોકો ચેન્જ કરે એમ કરી શકી, કોઈ એક વ્યક્તિ પેકિંગ ચેન્જ ના કરી શકે, કારણ કે આમના માટે પેકિંગના મોટા મોટા પ્લાન્ટ લગતા હોય. કોઈ એક વ્યક્તિ ચેન્જ કરી શકે તો બહુ પેકિંગની કોસ્ટ ઊંચી વહી જાય છે અને એ માર્કેટમાં ના ઊભો રહી શકે. એટલે દરેક લોકોને એક સરખું પેકિંગ હોય, એક જ સરખું રો મટીરિયલ હોય તો જ કોસ્ટ નીચી આવે. એટલે જ્યારે એ બધા લોકો જે પણ ચેન્જ કરતા હોય એ વહેલા મોડું થાય બધાને, પણ એકાદ વ્યક્તિ કોઈ અલગ પડી અને એ વાયેબલ ના કરી શકે. પેકિંગ માઇનોર ડિફરન્સ હોય છે, બાકી આખરીમાં રો મટીરિયલ તો એક જ હોય છે. હા, ક્વોલિટી મશીનરીમાં અલગ અલગ હોય, નાની મોટી ફરક, બાકી પ્લાસ્ટિક પેકિંગ તરીકે અત્યારે દરેક વાપરે છે અને દરેક એ વાપરી વાથી કોઈ અલગ હજી સુધીમાં કાંઈ શોધાણું નથી. એટલે બને ત્યાં સુધી નજીક જ પેકિંગ હોય છે. માઇનોર ક્વોલિટી એમાં ચેન્જીસ હોય, બહારની હવા ઘૂસી જાય ન ઘૂસી જાય એ માઇક્રોમાં કંઈક ફેર હોય છે, બાકી પ્લાસ્ટિક પેકિંગ જ લગભગ અત્યારે તો સમય એવો છે કે પ્લાસ્ટિક જ જીવન છે. અત્યારના પ્લાન્ટની વાત કરીએ તો રાજકોટ, વલસાડ અને ત્યારબાદ ઇન્દોરમાં આપનો પ્લાન્ટ આવેલો છે બાલાજીનો. તો હવે આવનારા સમયમાં ઇન્ટરનેશનલ લેવલે ક્યાંય આપનો પ્લાન્ટ છે તમારો વિચાર નજીકના ભવિષ્યમાં? નહીં, વિચાર તો અમારો ખાલી એક કેન્ટીનમાં વેચવાનો હતો. ધીમે ધીમે રાજકોટમાં વેચ્યું, ગુજરાતમાં વેચ્યું, અને આજે 8-10 રાજ્યોમાં વેચી છીએ. એ આવતીકાલે એવું લાગે છે કે ઓલ ઇન્ડિયામાં જશે. અને ધીમે ધીમે અમારું જે આજ મેનેજમેન્ટ એવું છે કે કદાચ ઇન્ડિયાની બહાર પણ ફેક્ટરી નાખી શકે. એટલે એ તો હવે આ કંઈ અમારે કોઈ પ્રોફેશનલ તરીકે કોઈ પ્લાનિંગ એવું હજી નથી કે અહીંયા આમ કરવું, પણ અત્યારે જે રીતે ચાલચલનથી ચાલી રહી છે કંપની એ આટલે સુધી પહોંચી શકશે એમ માનું છું. બાલાજી, તમે કીધું કે જે રીતની શરૂઆત કરી એક નાની જગ્યાએ શરૂ કરીને અત્યારના ઇન્ડિયામાં થઈ ગઈ છે સર્વોપરી બ્રાન્ડ, તો ક્યાંક જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓને પણ જાહેરાતની જરૂર પડે છે, ટીવી ઉપર કે છાપામાં આવી રીતે આપતા હોય છે, પણ ક્યાંક બાલાજીને નથી અત્યારે, કારણ કે ઓલરેડી બાલાજી થઈ ગયું છે બધે, તો કેમ જાહેરાતમાં કેમ નથી? નહીં, જાહેરાત તો નથી કરવી એવું નથી, પણ અમારું કામ કરવું ક્રમ મુજબ કામ કરવું એ અમારી સ્ટ્રેટેજી છે. પહેલું ક્રમ મુજબ કામ કરી તો પહેલાં સારી ક્વોલિટી બનાવવી. નંબર 2 કામ કે પેકિંગ એવું કે ટકી શકે, દૂર સુધી ડિલિવરી આપવામાં એ લાંબા સમય સુધી ટકાવી શકે માલને એવું પેકિંગ કરવાનું. અને ત્રીજું કામ એ છે કે સર્વિસ આપવી, ડિલિવરી આપવી, તમારા કન્ઝ્યુમરના નજીક સુધી દરેક દુકાને માલ પહોંચે એવી સર્વિસ પ્રોવાઈડ કરવાની. અને ત્યાર પછી ન વેચાય તો જે કંઈ હોય સ્કીમો છે કે ટાર્ગેટ છે કે પબ્લિસિટી કરવી જોઈએ. તો એવું તો કંઈ છે જ નહીં કે અમારી સ્ટ્રેટેજી પબ્લિસિટી ના કરવી જોઈએ, પબ્લિસિટી કરવાની જ હોય, પણ સમયે સમયે જ્યારે ફ્રી થાય માણસ તો કરે, અને પબ્લિસિટી તો કંઈક અંશે શરૂ કરી પણ છે એટલે કરવાની હોય. એવું કોઈ નિયમ નથી કે આ વસ્તુ કરવી ના ન કરવી, નહીં એવું તો કંઈ અહીંયા અત્યારે જોઈએ છીએ એ અમારો કોઈ ટાર્ગેટ નહોતો ને એવું અમને સપનાય ખ્યાલ નહોતો કે હું એક પેકેટ વેચતો હતો સિનેમાની કેન્ટીનમાં, કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલની કેન્ટીનમાં. ત્યારે એવું ખબર જ નહોતી કે આટલું બધું મોટું સામ્રાજ્ય, આટલી બધા લાખો લોકો અમારી સાથે જોડાઈ જશે. પણ લોકો 2-5 લોકોથી જોડાતા ગયા. દાખલા તરીકે 2-3 માણસો હતા, આજ 5000 માણસો છે. 2-3 સપ્લાયર હતા, એના બદલે આજ 1500 સપ્લાયર છે. એમ અલગ અલગ ફાઇનાન્સમાં ને ડીલરો, જે એક બિલકુલ ડીલરો નહોતા, ખાલી સિનેમાન કોટેચાની બે કેન્ટીનમાં વેચાતું હતું, એને બદલે ડીલરો આજે 800 ડીલરો થઈ ગયા, 10 લાખ દુકાનો થઈ ગઈ. તો એ 3 દુકાનોમાં વેચાતી હતી 44 વર્ષ પહેલાં, એને બદલે આજે 8 લાખ 10 લાખ દુકાનોમાં વેચાય છે. તો આ અમારી સાથે લાખો કરોડો લોકો જોડાઈ ગયા, અને એટલે આ એક મોટી બ્રાન્ડ વિશ્વાસપાત્ર બની ગઈ. તો જેમ લોકો જોડાતા જશે એમ આ કંપની આગળ ને આગળ વધતી જશે, એટલે એ કાંઈ નક્કી નહીં ક્યાં સુધી પહોંચી શકે. તો દર્શક મિત્રો, આજના સ્પેશિયલ અહેવાલની અંદર આપણે જોયું કે બટેટાનું ઉત્પાદન કઈ રીતે થાય છે, કેટલા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે, આ ઉપરાંત બટેટાને કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે, અને બટેટામાંથી કઈ પ્રકારની ફૂડ પ્રોડક્ટ છે તે બનાવવામાં આવે છે. આપણે આવી જ રીતે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા રહીશું. આવતી વખતે ફરી પાછા કોઈ નવા અહેવાલ સાથે આપણે મળીએ છીએ. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. બાય એન્ડ ટેક કેર.